બોલિવૂડની ક્વીન અભિનેત્રી કંગના રાણાવતનું આજે જામનગર એરપોર્ટ પર આગમન થતાં સિને રસિકોમાં ઉત્કંઠા વ્યાપી ગઈ હતી. કંગનાએ બહેની રંગોલી સાથે દ્વારકાના પ્રવાસ દરમિયાન જામનગર એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યું હતું. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં વિવિધ કાર્યો માટે રૂપિયા 95 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જામનગર શહેરની અંદર આગામી તહેવારોને ધ્યાને રાખી અને અલગ 16 વોર્ડની અંદર 16 નોડલ ઓફિસરની નિમણૂક કરેલ છે. તે જ્યાં જ્યાં રસ્તાની જરૂરિયાતો હોય મરામતની, એ કામગીરી, રોડ ઉપર થયેલ દબાણો, એના રિપોર્ટ કરી અને કમિશનર સાહેબને રિપોર્ટ કરશે અને એનો નિકાલ લઈ આવશે. હાલમાં જે રખડતા ઢોર છે તે જામનગર શહેરની અંદર 2 દિવસની અંદર 150 કરતાં વધારે ઢોર પકડવામાં આવ્યા છે અને ઘાસ વેચવાવાળા છે તેની ઉપર પણ પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે. આ ઢોર પકડવાની કામગીરીમાં પોલીસની ટીમ પણ સાથે હોય છે, મહાનગરપાલિકાની ટીમ સાથે વિડીયોગ્રાફી પણ કરે છે, જેથી કરી અને કોઈ આમાં નડતરૂપ થશે તો તેની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ છે. જામનગર જોડિયા હાઈવે પર હડિયાણા પાસે એક ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર તરશીભાઈ હરીભાઈ નકુમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. દરમિયાન ટેન્કર ચાલકે ટેન્કર છોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી લઈ ગુનો દાખલ કર્યો છે. જામનગર નજીક ઠેબા બાયપાસ પાસે પુરપાટ વેગે દોડતી એક ઇનોવા કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાબુ ગુમાવતા કાર એક રાહદારીને ઉડાડી રોડની નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહદારીનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.